પંચમહાલના શહેરામાં નાંદરવા ગામ ખાતે ઝાલાબાપજીનો મેળો યોજાયો હતો। આ વર્ષે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ મેળો યોજાયો હતો। મોટી સંખ્યામાં ગ્રામીણ લોકોએ મેળાનો આનંદ માણવા સાથે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદી હતી। આજુબાજુમાં રહેતા પશુપાલકો પોતાના પશુ માટે દીર્ઘાયુષ્ય તેમજ વર્ષ દરમિયાન દૂધાળા બની રહે તે માટે માનતા રાખતા હોય છે। અહીં મંદિરે આવીને દર્શન કરવા સાથે શ્રીફળ વગેરેને આશીર્વાદ લેતા હોય છે। મોટી વાત તો એ છે કે કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા વચ્ચે જોવા મળેલ દ્રશ્ય પરથી કોરોના મહામારી જાણે ભૂલાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું હતું। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઝાલાબાપજીનો મેળો પૂર્ણ થયો હતો। નોદરા ખાતે ઝાલાબાપજીનો મેળો ભરાયેલો છે। આ વર્ષોથી પરંપરાગત છે। ઘણા દૂધાળા પશુઓ દીર્ઘાયુષ બને, વર્ષ દરમિયાન પૂરેપૂરું દૂધ મળતું રહે એના વિશ્વાસથી લોકો અહીંયા દર્શનાર્થે આવે છે। ઝાલાબાપજીના દર્શન કરે છે, સુખડી જેવો પ્રસાદ ધરાવે છે અને એને માનતાનો લાભ લે છે। એના અનુસાર ઘણા બધા વિસ્તારમાંથી ઘણા વેપારીઓ નાના મોટા પણ આવે છે, ધંધો કરવાના મૂળમાં રહે છે અને આજુબાજુના વિસ્તારમાંથી ઘણી બધી પ્રજા પણ અહીંયા મેળો માણવા માટે આવતા હોય છે। આજના દિવસે પણ શાંતિમય વાતાવરણમાં લોકોએ આનંદનો મેળો માણ્યો છે અને ઘણા ખરા પશુપાલક ધારકોએ એમની પોતાની જે બાધાઓ માનતા હોય છે ખરા દિલથી પૂર્ણ કરી છે। કારણ કે ગયા વર્ષે લોકડાઉનના હિસાબથી આ મેળો મોકૂફ રાખવામાં આવેલો એટલે ઘણા બધા ખેડૂતોને નુકસાન પણ જવા પામેલું, પશુપાલકોને પણ નુકસાન ગયેલું, એટલે કે સત્તાપૂર્વક આજના દિવસે અહીંયા આવી દર્શન કરી પ્રસાદ ધરાવી અને મેળાનો લાભ લીધેલો છે।